વિદ્યાર્થી મિત્રો, શ્રી નવદર્પણ વિદ્યાલય થોડી વખતે આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10માં વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 14.2 નો દાખલા નંબર 1. નીચેનો એક કોષ્ટક આપેલ છે, એ કોષ્ટકમાં વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે, તો તેની માહિતી પરથી બહુલક અને મધ્યમ શોધો. બે કિંમત પહેલાં કીધી છે, એક બહુલક અને એક મધ્યમ. મધ્યમ આપણે મેળવતા શીખી ગયેલા છીએ અગાઉમાં, તો સૌથી પહેલાં આપણે મધ્યમ મેળવીએ અને ત્યાર પછી બહુલક. તો મધ્યમ મેળવવા માટેની રીતમાં આપણે વિચલનની રીતનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલાં મધ્ય કિંમત મેળવવા માટેનું એક સૂત્ર હતું કે મધ્ય કિંમત કરાવ અધરસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2. એટલે કે જે તમારી ઉંમર આપેલી છે તેમાં પ્રથમ સંખ્યા છે તમારી અધરસીમા થશે, એની પછીની સંખ્યા છે તમારી ઉધ્વસીમા થશે. બંનેમાં સરવાળો એટલે કે અધરસીમા 5 વત્તા ઉધ્વસીમા 15 એને ભાગ્યા 2. આ બંનેનો સરવાળો કરીએ તો 15 ને 5 20 ભાગ્યા 2 ભાગાકાર કરીએ એટલે 10. પ્રથમ મધ્ય કિંમત તમને મળી 10. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિફરન્સ 5 થી 15 એટલે કે 10 નો, 15 થી 20 એ પણ 10 નો છે, 25 થી 30 તો બધો શ્યામ એટલે કે 10 10 નો ડિફરન્સ છે. તો આમાં 10 10 પ્લસ કરી નાખીએ તો એક્સ આઈ મધ્ય કિંમત મળી જાય. તો 10 માં 10 નાખીએ એટલે 20, 20 માં 10 નાખીએ એટલે 30, 30 માં 10 40, 50 અને 60. UI ની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે XI - NA/S. XI મધ્ય કિંમત તો આપણી પાસે છે, પરંતુ એની કિંમત આપણે ધારવી પડશે. તો સૌથી પહેલા મધ્ય કિંમત એ બરાબર ધારીએ 40. એસ વર્ગ લંબાઈ, જે તમને ઉંમર વર્ષમાં આપેલી છે એ બધા લક્ષ્યને વર્ગ લંબાઈ એટલે કે ડિફરન્ટ 5 થી 15 વચ્ચેનો ડિફરન્ટ 10, 15 થી 25 વચ્ચેનો ડિફરન્ટ 10, 10 છે એટલે વર્ગ લંબાઈ એચ બરાબર તમારી કિંમત થશે 10. કિંમત મૂકીએ કે UI બરાબર XI - NA/S. XI મધ્ય કિંમત તમારી છે 10 માઇનસ ધારેલ કિંમત એ બરાબર છે 40 અને એસ વર્ગ લંબાઈ જે છે બધા વચ્ચેનો ડિફરન્સ 10. 10 માંથી 40 બાદ કરીએ એટલે -30 એને ભાગ્યા 10. 10 10 10 10 30 એટલે થશે -3. UI ની પ્રથમ કિંમત મળી -3. બધા વચ્ચે ડિફરન્સ સમાન છે એટલે કે 1 1 પ્લસ કરીએ આ -3, એમાં +1 કરીએ એટલે -2, એમાં +1 કરીએ એટલે -1 અને 1 માં +1 કરીએ એટલે -+0 થશે. 0 માં 1 ઉમેરીએ એટલે 1 અને 1 માં 1 ઉમેરીએ એટલે 2. હવે FI આવૃત્તિ ગુણ્યા UI બંનેનો ગુણાકાર કરીએ તો અહીંયા 6 અને 3, 6 કેરીને 18, 11 2 22, 21 21, 23 7 0 ગુણ્યા એટલે થશે 0, 14 7 1 ગુણ્યા એટલે 14 1 14, અને 5 2 સાથે ગુણ્યા એટલે 5 10. હવે પ્લસ નો પ્લસ સાથે સરવાળો અને માઇનસ નો માઇનસ સાથે સરવાળો કરીએ, 10 ને 14 24, માઇનસ સાથે 8 ને 2 10, 10 ને 11 નો 1 1, 1 ને 2 2 ને 2 4 ને 2 16, -61. -61 માંથી 24 બાદ કરીએ એટલે FI UI ની કિંમત મળશે -37.
હવે મધ્યક મેળવવા માટેનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા f i u i ના છેદમાં સિગ્મા f i ગુણ્યા h. એ ભારેલ કિંમત આપણે છે એ બરાબર 40 પ્લસ સિગ્મા f i u i ની કિંમત મળી માઇનસ 37 છેદમાં સિગ્મા f i ની ગણતરી કરીએ તો 6 ને 1 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 નું શૂન્ય બધી 2 2 ને 3 3 ને 2 5 5 ને 2 7 7 ને 1 8 અને f i ની કિંમત મળી 80 ગુણ્યા વર્ગ લંબાઈ બધા વચ્ચેનો ડિફરન્સ છે 10. અહીંથી 0 થશે અહીંથી 0 થશે 40 પ્લસ માઇનસ માઇનસ 37 ના છેદમાં 8. આનો ભાગાકાર કરીએ એટલે કે 40 માઇનસ 37 ભાગ્યા 8 37 ભાગ્યા 8 કરીએ એટલે મળશે 5.37 અને 40 માંથી 5.37 બાદ કરીએ અને 35.37 જે આપણને મળ્યો મધ્ય એક કિંમત મળી મધ્ય. હજી આપણે એક કિંમત મેળવવાની છે બહુલક. તો આ દાખલામાં પહેલી વખત આપણે બહુલક મેળવ્યું છે. સૌ પ્રથમ બહુલકને જે છે તે ઝેડ મેળવે છે. બહુલકનું સૂત્ર થાય અધર સીમા એટલે કે એલ પ્લસ એફ ઝીરો માઇનસ એફ વન ના છેદમાં 2f1 માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એસ, જ્યાં ઝેડ છે તે બહુલક છે, એમ જે અધસીમા જે આપણે અહીંયા વર્ષ ઉંમર લીધેલ છે એ અધસીમાથી છે. F0, F1 ને F2 જે આપણી બધી આવૃત્તિ છે અને H જે તમારી વર્ગ લંબાઈ છે. તો આની કિંમત મેળવતા પહેલા બધાના લખી નાખીએ કે એલ જેને અધસીમા જીએડ એટલે કે બહુલક એચ વર્ગ લંબાઈ અને એક જે બધી છે તે આવૃત્તિ. એલની કિંમત આપણને મળશે અહીં કે અધસીમા આ પહેલી કિંમત જે છે તે તમારી વધી થશે અધસીમા. તો પ્રશ્ન એ થાય કે એલની કિંમત આમાંથી અધસીમા કઈ, તો એની પહેલા આવૃત્તિમાં જે આવૃત્તિની કિંમત મોટામાં મોટી હોય અહીંયા આવૃત્તિ આપણને આપી છે એમાં મોટામાં મોટી કિંમત તો કે 23 છે. તો આ જે 23 કિંમત છે તેને F1 એટલે કે F1 ની કિંમત મળશે. જે આવૃત્તિ મોટી છે તેમાંથી મોટામાં મોટી કિંમત F1, એનાથી ઉપરની કિંમત છે ને F0 અને એની નીચેની કિંમત છે ને F2. એટલે કે જે કિંમત આપણે F1 ધારી છે તેમાં તેના વર્ગો થશે 35 થી 45 અને તેમાં 35 થી 45માં તમારી અધસીમા થશે 35 એટલે કે એની કિંમત 35. તો કિંમત પહેલા લખી નાખીએ કે એલ બરાબર અધસીમા બરાબર અધસીમા તમારી થશે 35 થી 45 ની વચ્ચેની થશે 35. બીજું
F1 ની કિંમત આપણે આ લખી લઈએ કે F1 બરાબર મોટામાં મોટી કિંમત તમારી થશે 23. F0 ની કિંમત મોટામાં મોટી કિંમત છે એટલે ઉપરનો સ્ક્વેર એટલે કે 21. અને F2 ની કિંમત છે જે કિંમત મોટી છે એની એક સ્ટેપ નીચે એટલે કે F2 બરાબર 14. અને H વર્ગ લંબાઈ તમારી થશે બધા વચ્ચે એની 10 10 નો ડિફરન્સ એટલે h બરાબર 10. હવે સૂત્રમાં કિંમત મૂકીએ કે l અધસીમા f1 23 f0 21 f2 14 અને h બરાબર 10. કિંમત મૂકીએ ઓકે જે બરાબર કે અધોસીમાની કિંમત છે 35 વત્તા f1 ની કિંમત છે 23 માઇનસ f0 ની કિંમત છે 21 એના છેદમાં 2 ગુણ્યા f1 ની કિંમત છે 23 માઇનસ f0 ની કિંમત 21 અને f2 ની કિંમત 14 એને ગુણ્યા h s વર્ગમૂળની કિંમત છે 10. સાદુરૂપ આપીએ 35 પ્લસ 23 માંથી 21 જાય એટલે વચ્ચે 2 એને ગુણ્યા 10. નીચે સાદુરૂપ આપીએ 23 ગુણ્યા 46 માઇનસ 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 પ્લસ બંનેનો સરવાળો કરીએ 4 ને 1 5 અને 2 ને 1 3 35 બરાબર 35 વત્તા 10 સાથે 2 ગુણ્યા એટલે 10 નું 20 એના છેદમાં 47 માંથી 35 બાદ થાય એટલે વચ્ચે 11 બરાબર 35 વત્તા 20 ભાગ્યા 11 કરીએ એટલે એની કિંમત આવશે 5.8. સોરી 1.8 આ બંનેનો સરવાળો કરીએ એટલે 37.8 જે તમારો બહુગુણક z બરાબર મળશે.